नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय ध्वनि आज ना वीडियो में बाळको आपणे प्रथम पांच में सरवाळा शीखीशुं, परंतु बाळको बे अंक द्वारा। अगाउ आपणे एक एक अंक द्वारा दाखला शीखी गया, हवे आपणे बे अंको द्वारा दाखला शीखीशुं। तो बाळको अहींया आपणे ऊपर एकम अने दशक एम बे अंको आपेला छे। केवा आपेला छे? बे अंको, एकम अने दशक। तो चलो एकम अने दशक अने नीचे द। બાળકો એક વાત હું બીજી એક શીખવાડું કે તમને, કે જયારે તમે દાખલો લખો, જયારે તમે દાખલો લખો ત્યારે કેવી રીતે લખો એવું શીખવું છું। કે આપણે અહીંયા દસ દસ કીધા છે કે દસ વત્તા સાત, તો આ રીતે લખવું। ઘણા બાળકો કેવી રીતે લખે છે? દસ વત્તા સાત આવી રીતે લખે છે કે એકલો છે ગમે ત્યાં લખી દો, એવું ના હોય। કેવી રીતે લખવાનું એ બાળકો મેં તમને શીખવ્યું હતું કે જે આગળ હોય એને એકમ, પાછળ હોય દશક। એ વાત મેં તમને અગાઉ ચડતા ઉતરતા ક્રમમાં શીખવી હતી। તો એકમ અને દશક, તો બાળકો નીચે સાત રહ્યા એ એકલો છે। અમે તમને એ પણ શીખ્યું કે એકમ એટલે એકલો, એટલે એકલો એટલે કે એકમ હોય એ એકમની નીચે જ આવવું જોઈએ, એકમ થી અલગ જગ્યા ઉપર આવવો જોઈએ નહીં। તો દસ વત્તા સાત અને નિશાની હંમેશા બહાર આવવી જોઈએ। તો દસ વત્તા સાત, તો સાત ક્યાં કરવાનું? એની નીચે જ કરવાનું આ રીતે। જો તમે આયતા આગુ પાછો અહીંયા ગમે તે જગ્યાએ અહીંયા બહાર કરી દો, અહીંયા કરી દો, અહીંયા, તો દાખલો ખોટો, જવાબ સાચો હોય પરંતુ એની રીત ખોટી। એટલે કે એકમ એકમની નીચે હોવો જોઈએ, દશક દશકની નીચે હોવો જોઈએ। આ સાત એકલો છે, સાતડો એકલો છે એટલે એકમ કહેવાય, એટલે કે એકમની નીચે જ હોવો જોઈએ, દશકની નીચે આવવો જોઈએ નહીં। ચલો હવે આપણે દાખલા ગણીશું। તો બાળકો સરવાળા, સરવાળા હોય એટલે ભેગું કરવું, એટલે કે આપણી જોડે હોય અને મમ્મી આપે, તો ચલો મમ્મી આપણને દસ ની નોટ આપે અને એમ કહે કે ચલો બજાર જઈને તું પાંચ રૂપિયા, દુકાને જઈને પાંચ રૂપિયાની વસ્તુ ખરીદ। તો તમે પાંચ રૂપિયાની વસ્તુ ખરીદી, શું પાંચ રૂપિયાની વસ્તુ ખરીદી અને હવે બાળકો કેટલા વધ્યા, કેટલા વધ્યા એટલે બાદ ભાગી કરવાની, કારણ કે તમે વાપરી ના છે। પણ તો બાળકો સરવારો, સરવારો કેવી રીતે કરો કે તમારી જોડે હોય અને મમ્મી તમને બીજા આપે તો તારે શું કરવાનું? સરવારો એટલે કે આપણી જોડે હોય અને એમાં ઉમેરો। અમે તમને જે પહેલા ટોપિક કીધો ને કે આપણે મમ્મી દસ રૂપિયા આપ્યા અને આપણે દુકાને જઈને વાપર્યા, તો એમાં બાદ ભાગી, કારણ કે આપણી જોડે હતા એમાંથી બાદ થઈ ગયા એટલે બાદ આપી, અને સરવાળો એટલે આપણી જોડે હોય અને મમ્મી આપે, તો આપણે કેવી રીતે ગણતરી કરવી? તો ચલો મારી જોડે સાત રૂપિયા છે, શું કીધું? કોઈ પણ રીતે કે સાત રૂપિયા છે અને મમ્મીએ મને દસ રૂપિયા આપ્યા, હું શું કહેવા માંગુ છું ધ્યાનથી સાંભળજો, મારી જોડે સાત રૂપિયા છે અને મમ્મીએ મને દસ રૂપિયા આપ્યા, તો આપણે ગણતરી કેવી રીતે કરીશું? કે મમ્મીએ દસ રૂપિયા આપ્યા અને મારી જોડે કેટલા છે? સાત રૂપિયા, તો ચલો સાત રૂપિયા ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત રૂપિયા કોની જોડે છે? મારી જોડે છે, અને આ મમ્મીએ કેટલા આપ્યા? દસ રૂપિયા, દસ ની અંદર આપણા સાત ઉમેરી દો, તો દસ ની અંદર અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર, તો કેટલા થયા? સત્તર રૂપિયા, તો તમે ખબર પડી ગઈ ને સત્તર। આ રીતે આવી રીતે બાળકો પણ દાખલો કરવો પડે। તમે મારા દરેક દાખલામાં જોઈ શકો છો કે એકમ ની નીચે જ એકમ લખેલો છે, આપણે નીચે એક રકમ છે એટલે દશક આપેલો નથી, પરંતુ એકમ તો એકમ ની નીચે જ હોવો જોઈએ અને દશક દશક નીચે। તો હવે ચલો બાળકો ઓગણીસ વત્તા એક, હવે ઉમેરો કરીશું, તો આપણે પેલા નીચેના ગણી દઈશું, એક એક ગણ્યા, હવે ઉપર છે ઓગણીસ, તો ઓગણીસ ની અંદર એક નો ઉમેરી દો, તો ઓગણીસ ની અંદર એક ઉમેરી એટલે વીસ થઈ ગયા બાળકો, વીસ। હવે બાળકો બાર વત્તા છ, બાર વત્તા છ, તો ચલો નીચેના છ ગણો, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો છ ની ગણતરી કરી, હવે અહીંયા ઉપર બાર આપેલા છે, તો બાર ની અંદર, બાર ની અંદર ઉમેરશું, તો બાર ની અંદર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર,
બાળકો 11 વત્તા 5 તો ચલો 11 ને 5 ઉમેરો તો ચલો નીચેના 5 ગણવાના અને એના 11 ઉમેરવાના તો 1 2 3 4 ને 5 5 ગણ્યા એટલે 11 ની અંદર 5 ઉમેરો તો 11 ની અંદર 5 ઉમેરો તો 11 ની અંદર 12 13 14 15 અને 16 ત્યાર પછી 13 વત્તા 2 તો નીચેના 2 ગણવાના 1 2 2 ગણ્યા હવે 13 ની અંદર ઉમેરો 13 ની અંદર 14 15 ત્યાર પછી 14 વત્તા 3 14 વત્તા 3 તો 3 ગણો 1 2 3 3 ની ગણતરી કરી હવે 14 ની અંદર 15 16 17 ત્યાર પછી 12 વત્તા 2 ચલો 2 ની ગણતરી કરો 1 2 2 ની ગણતરી કરી હવે 12 ની અંદર 13 14 ત્યારે 19 વત્તા 0 0 નો તો કોઈ છે જ નહીં 0 તારીમાં 19 છે બીજી તારીમાં કાંઈ નથી તો 19 ના 19 હવે 12 વત્તા 3 ચલો નીચેના 3 ગણો 1 2 3 3 ની ગણતરી કરી હવે 12 ની અંદર ઉમેરી દો તો 12 ની અંદર 13 14 15 11 વત્તા 3 11 વત્તા 3 ચલો 3 ની ગણો 1 2 3 3 ની ગણતરી કરી હવે 11 ની અંદર 12 13 14 ત્યાર પછી 3 1 2 3 3 ગણતરી કરી 3 ની અંદર 10 ની અંદર ઉમેરજો 10 ની અંદર 11 12 13 હવે અહીંયા 15 વત્તા 2 હવે 15 ની અંદર 2 ઉમેરવાના છે તો ચલો નીચેના 2 ગણો 1 2 2 ની ગણતરી કરી હવે 15 ની અંદર 16 17 આ રીતે તો બાળકો અહીંયા આપણે સરવાળા પણ શીખી ગયા તો તમારે પણ આ સરવાળા પોતાની નોટમાં લખવાના અને વારંવાર તેની ગણતરી કરવાનો પ્રયાસ કરવાનો અને બાળકો આ દાખલા આપણા અસાઇનમેન્ટમાં આપેલા નથી એટલે તમારે વિડીયોમાં જોઈએ પોતાની રફ નોટમાં દાખલા લખવાના અને તેનો જવાબ જાતે ગણવાનો